આચાર્યની ત્રણ વિશેષતા, આચારમાં ચુસ્ત, શાસનની ચિંતામાં વ્યસ્ત અને કશાયથી ઉપાધ્યાય એકદમ ઇઝી. હજી ગઈકાલે જ કીધું છે, કેવા હોય જ્ઞાતા, કેવા હોય દાતા અને કેવા હોય સાધુની ત્રણ વિશેષતા. સહન કરે તે સાધુ, જવાબ આપો, સાધુ જીવન જલસા કરવા માટે લીધું છે કે સાધુ જીવન સહન કરવા માટે છે? એટલે કોણે સહન કરવાનું, નાનાએ કે મોટાએ કે બધાએ, શું સહન કરવાનું છે? લોજ સહન કરવાનું છે, ખાલી વિયાર સહન કરવાનું છે, કે કોઈ આલિયો માલિયો રસ્તા પર રખડતો પણ કદાચ કઈ બોલી જાય તો એ સહન. સાચું બોલો, માથાના વાળ ખેંચાય એ કષ્ટ મોટું, કોઈ ચાર સંભળાવી જાય અને માથું જરાય ગરમ ન થાય એ કષ્ટ મોટું છે. કયું લાગે છે? હા, સાચી વાત. એટલે લોજ સહેલો છે, કાલે રાખવો છે તમારો. સાચી વાત છે, લોચમાં બહુ બહુ તો તનને કષ્ટ છે, કોઈ સંભળાવે એ કોને કષ્ટ છે? મને. અને તનના કષ્ટ કરતા પણ ભારી હોય તો કયા કષ્ટ છે? મને. સહન કરે તે સાધુ. તમે ખાલી 22 પરિસરના નામ વાંચી જાઓ, તમને ખબર પડે સાધુ શું સહન કરે છે. ખુવા પીવાસા શિવનમ દંસા ચેલા રહી થયો ચરિયા નિસિયા સિજ્જા અકોસ વહ જાયણા અલાભ રોગ તણ ફાસા મલ સક્કાર પરિસહા પન્ના અન્નાણ સંમતમ ઈય 22 પરિસા. નવતત્વની આ બે ગાથામાં 22 પરિસા આપ્યા છે. વિયાર કરતાઓને રસ્તામાં ભૂખ લાગે, ઘર ના મળે તો ભૂખને સહન કરવી પડે. ભૂખ હજી સહન થાય તરસ, ઉનાળાના દિવસો હોય, ગરમીના સામે સુરત તપતો હોય અને એવા વખતે મકાનમાં પહોંચ્યા પછી ખબર પડે કે હજી પાણી મુકાયું જ નથી, ઠર્યું નથી એમ નહીં, મુકાયું જ નથી. સાચું બોલો, પાણી તો ગરમ થાય ત્યારે થઈ જાય. અમે કિમથી સાયણ આવ્યા, ભિવંડીના ચોમાસા માટે જયારે અમદાવાદથી નીકળ્યો, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, અને કોસંબા પછી શું આવે? કિમ. આપણે હાલારીના 22 ઘર છે લગભગ, આપણો જંબુ દીપ આ બધા ત્યાં રહે છે. એમને સમાચાર મળ્યા, સવારે પૂજા કરવા આવ્યા, પછી બપોરે મેં ભેગા કર્યા. મેં કીધું છે અમદાવાદથી લગભગ બધે વિયાર સેવા ગ્રુપ છે એ કિમમાં નથી, જો કિમમાં થઈ જાય ને તો છેક વાપી સુધી એક આખી ચેનલ બની જાય. મને કે આમ છૂટક છૂટક કરે, મેં કીધું એમ નહીં, વીએસજી ના નામે કરો.